विद्यार्थी मित्रों बौद्धिक ज्ञानी प्रयोगशाला में आपनुं स्वागत छे। आज आपणे धोरण 12 नो प्रेक्टिकल 1 एटले के ओमनो नियम एना विषे माहिती मेळवीशुं। ओमना नियमनो हेतु जे छे ए आपणे कही शकीए के भाई कोई पण अवरोध तार माटे वोल्टेज विरुद्ध प्रवाहनो आलेख दोरी अवरोधक तारनो एकम लंबाई अवरोध नक्की करवो। हवे आ हेतु जे छे एना आधारे आपणे परिपथनी चर्चा करवानी छे। तो आपणे अहींया परिपथ जोई शकाय छे। परिपथमां तमे जोई शकशो के बेटरी जे छे एनो धन अने ऋण छेड़ो। हवे बेटरीनो धन छेड़ो जे छे ए बेटरी ए क्यां जाय छे, ए मीटरना धन छेड़ामां जाय छे, अने ए मीटरमां ऋण छेડાથી क्यां जाय छे तो ए अवरोधमां जाय छे, अने अवरोधमांथी नीकळीने रियो स्टेटमां जाय छे। रियो स्टेटमांथी जे छेડો છે એ તમારા કરમાં જાય છે, અને કરમાંથી નીકળીને બેટરીના ઋણમાં પ્રવેશે છે। એટલે કે આ થયો તમારો શ્રેણી પરિપથ। હવે વોલ્ટમીટર જે છે અવરોધને સમાંતરમાં જોડવામાં આવે છે। હવે આપણે પહેલા પ્રયોગ કરતા પહેલા સાધનનો પરિચય મેળવી લઈએ। આ આપણી જે છે એ બેટરી એલિમિનેટર છે, એટલે કે આપણે કોષ સુકો કોષ પણ તમે લઈ શકો અથવા તમે બેટરી વાપરી શકો જેમાં તમારે વોલ્ટેજ ફેરફાર કરી શકાય છે। અહીં તમે જોઈ શકો 0, 2, 4, 6, 8, 10, 12 આ જુદા જુદા વોલ્ટેજ છે કે જે તમે બેટરીમાં ફેરવીને જુદા જુદા વોલ્ટેજ માટે તમે સેટ કરી શકો। ત્યાર પછી જે છે આ તમારું એ મીટર છે। અહીં તમે જોઈ શકશો કે અહીંયા મિલી એ મીટર એવું દર્શાવેલું છે। મિલી એ મીટરનો મતલબ થાય કે આ એ મીટર છે, એટલે તમારે જ્યારે એ મીટર કે વોલ્ટ મીટરને પરખ કરવી હોય તો અહીં તમારે વાંચી લેવાનું કે એ મીટર છે કે વોલ્ટ મીટર છે। તો મિલી એ મીટર એ કોનો એકમ છે, એ મીટરનો, એટલે પ્રવાહ માપકનો એકમ થયો મિલી એ મીટર, એટલે આ પ્રવાહ માપક છે। હવે આના ધન અને ઋણ છેડાનો પરિચય મેળવો હોય તો અહીં તમને દેખાશે કે અહીં ધન લખેલું છે, અહીં ઋણ લખેલું છે, એટલે આ છેડો જે છે એ ધન થશે, આ છેડો ઋણ થશે। તેવી રીતે બીજું જે માપક છે એ વોલ્ટ મીટર છે। તો વોલ્ટ મીટર માટે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ વોલ્ટ મીટર અહીં લખેલું છે વી, વી એટલે વોલ્ટેજ, વોલ્ટેજ કોનો એકમ છે તો કે વોલ્ટેજ માપકનો। અહીં પણ તમે જોઈ શકશો કે અહીં પ્લસ અને માઇનસ એટલે બંને ટર્મિનલ તમે ઓળખી શકો કે ધન છેડો કયો છે, ઋણ છેડો કયો છે। ત્યાર પછી આ જે દેખાય છે એ તમારે અવરોધક તાર છે, એટલે આ અવરોધક તાર જે તમે વાયરવાળો અવરોધ કહો એટલે કે તારવાળો અવરોધ, તે આ તમારો છે। ત્યાર પછી આ છે રિયોસ્ટેટ। રિયોસ્ટેટ જે છે એનો ઉપયોગ આપણે પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરવા માટે છે। હવે તમે જોઈ શકશો કે રિયોસ્ટેટમાં 3 ટર્મિનલ છે, એક નીચેનો આ ટર્મિનલ છે, બીજો ટર્મિનલ છે। હવે જ્યારે આપણે રિયોસ્ટેટના 2 ટર્મિનલ વાપરવાના હોય તો નીચેનો આ છેડો ઉપયોગમાં લેવાનો, અને જે છેડો ઉપરના છેડાની નજીક હોય તેનો ઉપયોગ કરવાનો નથી। અને આ જે છે એ તમારો રિયોસ્ટેટનો ઉપરનો છેડો એટલે કે ચલિત અવરોધ મેળવવા માટેનો છેડો છે। આ છે આપણે કળ। હવે કળનો ઉપયોગ જે છે પરિપથમાં સ્વિચ તરીકે થાય, એટલે કે તમે કળ ખુલ્લી કરી દો તો આ પરિપથની સ્વિચ જે છે એ ખુલ્લી થઈ ગઈ, મતલબ કે પરિપથ હવે ચાલશે નહીં। હવે તમે અહીંયા સર્કિટનું જોડાણ જે છે આપણે આકૃતિ પ્રમાણે જોતા જઈએ, તો બેટરીનો ધન છેડો જે છે એ ક્યાં આપેલો છે, એ મીટરના ધન છેડા પર। તો બેટરીનો ધન છેડો તમે આ જોઈ શકશો કે ધન છેડો જે છે એ લાલ વાયર દ્વારા આપણે એ મીટરના ધન પર આપેલો છે। ત્યાર પછી એ મીટરનો જે ઋણ છેડો છે એ ક્યાં જાય છે, અવરોધમાં। તો એ મીટરનો ઋણ છેડો જે છે એ કાળા વાયર દ્વારા આપણે અવરોધમાં આપેલો છે। ત્યાર પછી અવરોધમાંથી જે બીજો છેડો છે એ રિયોસ્ટેટમાં જાય છે। તો અહીં તમે જોઈ શકશો કે અવરોધનો બીજો છેડો જે છે એ રિયોસ્ટેટમાં અહીં ઉપર જાય છે। ત્યાર પછી રિયોસ્ટેટનો જે બીજો છેડો છે એ છેડો તમારા કળમાં જાય છે, તો રિયોસ્ટેટનો બીજો છેડો કળમાં જાય છે, અને ત્યારબાદ તમે કળમાંથી જે બીજો છેડો નીકળે છે એ બેટરીને રૂમમાં જાય છે, તો કળનો બીજો છેડો બેટરીને રૂમમાં જાય છે। તો આ થયો તમારો શ્રેણી પરિપથ। શ્રેણી પરિપથ મતલબ કે તમે અહીંયા જોઈ શકશો કે ભાઈ બધું એક જ લાઇનમાં જોડેલું છે, એમાં વચ્ચે કોઈ બીજો પરિપથ ઘટક નથી। હવે બાકી રહી ગયું આપણું વોલ્ટમીટર। તો વોલ્ટમીટર કઈ રીતે જોડવાનું છે, તો વોલ્ટમીટર જે છે અવરોધના 2 છેડા વચ્ચે જોડવાનું છે, એટલે અવરોધના જે 2 છેડા છે ત્યાંથી એક તાર આપણે કાઢીશું અને એ તારને વોલ્ટમીટર સાથે જોડીશું। તો તમે અહીંયા જોઈ શકશો કે અવરોધમાંથી એક છેડો જે એ મીટરના ધન તરફથી આવતો હતો, એ મીટરના ધન તરફથી આવતો છેડો આપણે અહીંયા જોડેલો છે વોલ્ટમીટરના ધન પર, અને બેટરીના ઋણ તરફથી આવતો જે છેડો છે એને વોલ્ટમીટરના ઋણ પર જોડેલો છે। જો મિત્રો આમાં ભૂલ થાય તો તમારું વોલ્ટમીટર દર્શાવશે, કોઈ પણ આંક દર્શાવશે નહીં, એટલે આ ભૂલ નહીં થાય એનું ખાસ ધ્યાન રાખવું કે બેટરીના ધન છેડા તરફ જ વોલ્ટમીટરનો ધન છેડો હોવો જોઈએ અને બેટરીના ઋણ છેડા તરફ જ વોલ્ટમીટરનો ઋણ છેડો હોવો જોઈએ। એ જ રીતે તમારે એમીટરમાં પણ જો છેડા ઉલટા જોડાઈ જાય તો એમીટરનું પ્રવાહ દર્શાવશે નહીં। તો આ થયું તમારો પરિપથ કઈ રીતે જોડવાનું તે। હવે તમે જે અવલોકનની આપણે વાત કરીશું, તો અવલોકન માટે એવું છે કે ભાઈ આપણો અવલોકન કોઠો જે છે એ અવલોકન માટે આપણે કીધું છે કે એ મીટરનો વિસ્તાર, વિસ્તાર એટલે શું કે મહત્તમ કેટલું માપી શકે। તો તમે એ મીટરમાં જોઈ શકશો કે 0 થી લઈને 500 મિલી એ મીટર
જેટલું માપી શકે છે, એટલે આપણો વિસ્તાર જે થયો એ 0 થી 500 મિલી એમીટર થયો. હવે એ મીટરનું લઘુત્તમ માપ જોઈએ, તો એ મીટરનું લઘુત્તમ માપ એટલે શું કે એ મીટર ઓછામાં ઓછું કેટલું માપી શકે, એટલે કે એ મીટરના એક કાપાનું મૂલ્ય કેટલું થાય. તો તમે અહીંયા જોઈ શકશો કે 0 થી 100 લખેલું છે, એની વચ્ચે 10 કાપા છે, તો એ 10 કાપા છે, તો 10 કાપા એ 100 મિલી એમ્પિયર માપે છે. તો એક કાપા એ કેટલું માપશે, તો આપણે 100 ભાગ્યા 10 કરીશું, એટલે આપણને મળશે એક કાપાનું મૂલ્ય. તો એક કાપાનું મૂલ્ય થશે 100 ભાગ્યા 10, એટલે કે 10 મિલી એમ્પિયર. તો એ આપણું બીજું અવલોકન થશે, 10 મિલી એમ્પિયર. હવે પૂછેલું છે ત્રીજું અવલોકન, વોલ્ટમીટરનો વિસ્તાર. તો વોલ્ટમીટરનો વિસ્તાર આપણે વોલ્ટમીટરમાં જોઈ શકીશું કે વોલ્ટમીટરમાં 0 થી લઈને 10 વોલ્ટ સુધીનો વિસ્તાર છે, એટલે કે મહત્તમ એ 0 થી 10 સુધી માપી શકે છે. તો આ થયો વોલ્ટમીટરનો વિસ્તાર, 0 થી 10 વોલ્ટ. હવે આપણને ચોથું અવલોકન કીધું છે કે વોલ્ટમીટરનું લઘુત્તમ માપ. તો વોલ્ટમીટરનું લઘુત્તમ માપ કેટલું થાય તે આપણે ગણવાનું છે. લઘુત્તમ માપ એટલે આપણે ફરી એકવાર કહીએ છીએ કે એક કાપાનું મૂલ્ય, મતલબ કે ઓછામાં ઓછું કેટલું માપી શકે છે તે. તો અહીં જોઈ શકશો તમે કે 0 થી 2 વોલ્ટ જે છે એની વચ્ચે 10 કાપા છે, તો આપણે એને 10 વડે ભાગીશું એટલે એક કાપાનું મૂલ્ય આવશે, તો 2 ભાગ્યા 10 એટલે કે 0.2. તો 0.2 વોલ્ટ એ તમારું વોલ્ટમીટરનું લઘુત્તમ માપ થશે. હવે આપણે મિત્રો જાણીએ જ છીએ કે માપપટ્ટીનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર થાય, માપપટ્ટી ઓછામાં ઓછું 0.1 સેન્ટીમીટર માપી શકે. હવે તમારે છઠ્ઠું અવલોકન જે છે આપેલા તારની લંબાઈ. તો હવે તારની લંબાઈ જે છે એ તમને આમાં દોરી વડે તમે માપી શકો કે અહીંથી બધા તારની લંબાઈ ટોટલ દોરી વડે કેટલી મળે. તો અહીં મેં માપેલી લંબાઈ લખી છે 112 સેન્ટીમીટર, એટલે કે 1.12 મીટર. તો હવે આપણે પ્રયોગ શરૂ કરીએ છીએ, અને પ્રયોગ શરૂ કરીને આપણે એના અવલોકનની નોંધ કરીશું. તો આપણે ફર્સ્ટ પહેલું જે છે બેટરી સ્વિચ ઓન કરીશું. હવે તમે મિત્રો જોઈ શકશો કે વોલ્ટમીટર કે એ મીટર કોઈ પણ અવલોકન દર્શાવતું નથી. કારણ કે આપણે અહીં જોઈ શકીએ કે કોર ખુલ્લી છે, મતલબ કે આપણું સર્કિટ જે છે સ્વિચ ઓફ છે. તો સ્વિચ ઓફ હોય ત્યારે કોઈ પણ એમીટર કે વોલ્ટમીટર ક્યારે પણ તમને વોલ્ટેજ કે પ્રવાહ દર્શાવશે નહીં. હવે આપણે જ્યારે કોર નાખીશું એટલે આપણી પરિપથ જે છે એ સ્વિચ ઓન થઈ જશે, મતલબ કે આપણો પરિપથ હવે કાર્ય કરવા માટે યોગ્ય થઈ ગયો. તો હવે કાર્ય કરવા માટે યોગ્ય થઈ ગયો, તમે જોઈ શકશો કે જે મેં કોર નાખી છે તો વોલ્ટમીટરનું અવલોકન તમે જોઈ શકશો કે એ વોલ્ટમીટર અવલોકન બતાવે છે અને એમીટર પણ અવલોકન બતાવે છે. એનો મતલબ એવો થયો કે જ્યાં સુધી સ્વિચ ઓન નહીં થાય ત્યાં સુધી તમને કોઈ પ્રવાહ કે વોલ્ટેજ મળવાનો નથી. હવે આપણે પ્રયોગના જે અવલોકન છે, અવલોકન કોઠો તમે જોઈ શકો કે આપણે 2 જ અવલોકન લેવાના છે, એક વોલ્ટમીટરનું અવલોકન અને પ્રવાહ માપકનું અવલોકન. હવે વોલ્ટમીટરનું અવલોકન લેવા માટે આપણે શું કરવાનું છે, તો આ પરિપથમાં તમારે વોલ્ટેજ જે છે એ જાતે પોતે નક્કી કરવાના છે મૂલ્ય, અને તમારે પ્રવાહ જે છે એનું મૂલ્ય જે પરિપથમાં મળે છે તે નોંધવાનું રહેશે. તો આપણે વોલ્ટેજનું મૂલ્ય જે છે એ જાતે નક્કી કરીએ છીએ, 0.4 વોલ્ટ, 0.8 વોલ્ટ, 1.2 વોલ્ટ, 1.6 વોલ્ટ, 2 વોલ્ટ, અને એના પ્રમાણે જે પ્રવાહ મળશે એ આપણે નોંધીશું. હવે આપણે કઈ રીતે વોલ્ટેજનો ફેરફાર પરિપથમાં કરી શકાય, તો આપણે પહેલાં પણ કીધું છે કે રિયોસ્ટેટનો જે ઉપયોગ છે એ પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરવા માટે છે. હવે તમે અહીંયા વોલ્ટમીટર અને રિયોસ્ટેટની પરિસ્થિતિ જોઈ શકશો કે વોલ્ટમીટર અને રિયોસ્ટેટમાં જોજો કે હું રિયોસ્ટેટનો ફેરફાર કરું છું તો તમને વોલ્ટમીટરમાં ફેરફાર દેખાશે. તો વોલ્ટમીટરનો ફેરફાર જે છે રિયોસ્ટેટના ફેરફાર કરવાથી મળશે. હવે હાલ આપણે જે છે 0.4 વોલ્ટ સેટ કરવા છે. 0.4 વોલ્ટ એટલે શું કે વોલ્ટમીટરમાં 2 કાપા જોઈએ. તો 1 અને 2 કાપા અત્યારે અવલોકન તમને દેખાય છે. હવે 2 કાપા માટે તમારો જે એ મીટરનું અવલોકન છે એ 4 કાપા દેખાય છે, એટલે કે 40 મિલી એમ્પિયર થયું. કારણ કે 1 કાપાનું મૂલ્ય આપણે આગળ લઘુત્તમ માપમાં લખ્યું કે 10 છે, તો અહીંયા 40 થયું, એટલે 0.4 તમને 40 મિલી એમ્પિયર મળ્યું. તો આ રીતે તમારું પહેલું અવલોકન થયું કે વોલ્ટમીટરનું મૂલ્ય તમે 0.4 વોલ્ટ રાખ્યું અને પ્રવાહ માપકનું મૂલ્ય જે છે તમને અત્યારે 40 મિલી એમ્પિયર મળે છે. હવે મિત્રો આપણે પાછું બીજું રીડિંગ લેવા માટે રિવર્સેટની મદદથી વોલ્ટમીટરનું અવલોકન આપણે સેટ કરવાનું છે. તો વોલ્ટમીટરનું અવલોકન આપણે આગળ વધારીએ 0.8 વોલ્ટ. તો 0.8 વોલ્ટ કરવા માટે આપણે ટોટલ 4 કાપા ખસેડવું પડે. 1 કાપાનું મૂલ્ય 0.2 છે, એટલે 1, 2, 3, 4 કાપા કરે તો 4 × 0.2 એટલે 0.8 થાય. હવે ત્યારે તમે જોઈ શકશો કે એ મીટરનું અવલોકન જે છે એ તમને 80 દેખાય છે, એટલે 8 કાપા અવલોકન બતાવે છે. તો આ થયું તમારું એ મીટરનું બીજું અવલોકન, 0.8 વોલ્ટ. 0.8 વોલ્ટ આપણે રાખીએ ત્યારે આપણને મળે છે 80 મિલી એમ્પિયર. એવી રીતે ત્રીજું અવલોકન સેટ કરવાનું છે. હવે ત્રીજું અવલોકન સેટ કરવા માટે આપણે રિયોસ્ટેટની રેન્જ જો પૂરી થઈ ગઈ છે,
તો રિવર્સની રેન્જ જ્યારે પૂરી થઈ જાય ત્યારે તમારે જે છે રિવર્સ સેટનું સ્લાઇડર ખસાડીને એક્સાઇટ કરી દેવાનું, એટલે કે મિનિમમ વોલ્ટેજ કરી દેવાનું, અને ત્યાર પછી તમારે બેટરીમાં વોલ્ટેજ વધારવાના, અને બેટરી વોલ્ટેજ વધારીને ફરી પાછું તમારું અવલોકન સેટ કરવાનું 1.2, અને ત્યાર પછી પાછું તમારે મીટરનું અવલોકન લેવાનું. તો આ રીતે તમે વધતા જતા વોલ્ટેજના મૂલ્ય સેટ કરતા જાઓ, અને વોલ્ટેજના મૂલ્ય સેટ કરીને તમે જુદા જુદા મીટરના અવલોકન લઈ શકો. તો આ થયું આપણું પ્રેક્ટિકલ કે ભાઈ જુદા જુદા વોલ્ટેજના મૂલ્ય માટે પ્રવાહ કઈ રીતે વધે છે તે તમે આ રીતે નોંધી શકો. તો તમે વોલ્ટેજ સેટ કરવા માટે શું કરવાનું છે, રિયો સ્ટેટને ફેરફાર કરવાનો છે. રિયો સ્ટેટમાં ફેરફાર કરીને તમે વોલ્ટેજનું મૂલ્ય નક્કી કરી શકો, અને વોલ્ટેજ મૂલ્ય નક્કી કર્યા બાદ તમે પ્રવાહનું મૂલ્ય માપી શકો. તો આ રીતે પ્રયોગ આપણે કરવાનો છે. હવે આપણે ગણતરીનો પાર્ટ જોતા પહેલાં સ્વિચ બેટરીને બંધ કરવાનું ભૂલવાનું નહીં, અને સ્વિચ બંધ થયા તે સાથે તારે કળ બી ખુલ્લી જ રાખવાની, એટલે આપણને કોઈ દિવસ ફરીથી પડી પર ચાલુ કરતા નુકસાન નહીં થાય. હવે આપણે અહીંયા જુઓ કે ગણતરીમાં શું કરવાનું છે, તો આપણે આલેખ દોરવાનો છે વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો. હવે વી અને આઈ વચ્ચેનો જે આલેખ દોરવાનો છે એ આલેખ પરથી તમારે ધાર નક્કી કરવાનો છે. હવે આલેખ જે છે તમને સુરેખ મળશે, અને સુરેખ આલેખ જે છે એ સુરેખ આલેખ પરથી તમે ધાર નક્કી કરીને અવરોધ નક્કી કરી શકશો. અને તમારે બીજું જે છે અવરોધ આવી જાય પછી તમારે અવલોકન નંબર 6 ઉપયોગ કરીને, અવલોકન 6 આપણે લંબાઈ નક્કી કરેલી છે, અને 6 જે લંબાઈ નક્કી કરેલી 1.12 મીટર એનો ઉપયોગ કરીને અવરોધ જે આવ્યો તે અને એના ભાગ્યા તમારે લંબાઈ કરવાનું, એટલે તમને એકમ લંબાઈની તારનો અવરોધ મળી જાય. હવે ગણતરીનો બીજો જે ભાગ છે એમાં જે ત્રુટી, ત્રુટીમાં શું કરવાનું છે, તો આપણે જે ડેલ્ટા વી અને ડેલ્ટા આઈ, તો ડેલ્ટા વી એટલે શું, તો આપણી પાસે ડેલ્ટા વી એટલે તમારા લઘુત્તમ માપ, સાધન લઘુત્તમ માપ, એટલે સાધન જે છે ઓછામાં ઓછું કેટલું માપી શકે છે. તો આપણે અવલોકનમાં નક્કી કર્યું જ છે 2 અને 4 અવલોકન, કે જેમાં વોલ્ટેજનું લઘુત્તમ માપ, વોલ્ટમીટરનું લઘુત્તમ માપ 4 અવલોકનમાં છે, જે આપણે હમણાં જોયું કે 0.2 વોલ્ટ છે, અને પ્રવાહનું લઘુત્તમ માપ જે આપણે 2 અવલોકનમાં જોયું એ છે 10 મિલી એમ્પિયર. તો આ તમારા થયા લઘુત્તમ માપ વોલ્ટેજ અને પ્રવાહના. આ નીચેના જે મૂલ્ય છે વોલ્ટેજ અને પ્રવાહ, તો આપણે પહેલા અવલોકન માટે વિચારીએ તો પહેલા અવલોકન માટે ડેલ્ટા વી એટલે 0.2, અને પહેલા અવલોકન માટે વી એટલે 0.4. એવી રીતે પહેલા અવલોકન માટે ડેલ્ટા આઈ એટલે 10 મિલી એમ્પિયર, જે અવલોકન નંબર 2 છે, અને આઈ એટલે શું, તો પ્રવાહનું અવલોકન મૂલ્ય 40, તો 40 અહીંયા લખીશું. હવે તમે જોઈ શકશો કે બંનેના એકમ સરખા છે, એટલે આપણે એકમ ફેરવવાની કોઈ જરૂર નથી, કારણ કે આ પણ મિલી એમ્પિયરમાં છે, એનું લઘુત્તમ માપ પણ મિલી એમ્પિયરમાં છે, એટલે એકમ ફેરવવાની જરૂર રહેતી નથી. તો આના પરથી તમે પહેલા અવલોકન માટે ડેલ્ટા આર બાય આર એટલે કે અવરોધમાં આંશિક ત્રુટિ નક્કી કરી શકો. એવી રીતે તમારે બીજા અવલોકન માટે, તો દરેક અવલોકન માટે ડેલ્ટા વી અને ડેલ્ટા આઈના મૂલ્ય સમાન રહેશે, પરંતુ તમારે વી અને આઈના મૂલ્ય અવલોકન કોઠામાંથી બીજું અવલોકન છે એના મૂલ્ય લખવાના, એવી રીતે ત્રીજું અવલોકનના મૂલ્ય લખવાના, અને એ રીતે તમે દરેક અવલોકન પાંચ અવલોકન માટે ડેલ્ટા આર બાય આર નક્કી કરી શકો. હવે મિત્રો, પરિણામમાં જ્યારે તમારે ત્રુટિ લખવાની આવે તો હંમેશા યાદ રાખવાનું કે ત્રુટિ એ જેમાં મહત્તમ ત્રુટિ હોય તેનો જ ઉપયોગ કરવાનો, એટલે જેમાં મહત્તમ ત્રુટિ આવે તે જ લેવાની, બીજી કોઈ ત્રુટિ ધ્યાનમાં લેવાની નથી, એટલે ત્રુટિનું સરેરાશ ક્યારેય લેવાનું થતું નથી. માત્ર ને માત્ર મહત્તમ ત્રુટિ જે હોય તે જ તમારે પરિણામમાં દર્શાવવાની, તો અંતિમ પરિણામમાં હંમેશા મહત્તમ ત્રુટિ દર્શાવવાની, અને ગણવાની આપણે 5 અવલોકન માટેની છે. તો આ રીતે તમે ગણતરી કરી શકો. હવે આપણે આલેખ જે છે એ જોઈ લઈએ પછી પરિણામની ચર્ચા કરીએ. તો આલેખ જે છે તમને વી વિરુદ્ધ આઈનો આલેખ જે છે એ તમને આ રીતે મળશે. આપણે કરંટ એટલે કે પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ દોરવા છે. હવે પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ દોરીએ તો પ્રવાહ જે છે એ તમારો વાય એક્સ પર આવશે, અને વોલ્ટેજ જે છે એક્સ એક્સ પર આવશે. પ્રવાહ જ્યારે વાય એક્સ પર આપણે લઈએ છીએ તો આનો ધાર જ્યારે શોધીએ તો ધાર શોધવાનો એટલે શું કે વાયામના તફાવત છેદમાં એક્સયામના તફાવત. તો વાયામનો તફાવત જે છે એ પ્રવાહનો આવશે, અને એક્સયામનો તફાવત એટલે વોલ્ટેજનો આવશે. તો આપણને આર જે છે એ નહીં મળશે પણ 1/r મળશે, કારણ કે આપણને વાયામ જે છે પ્રવાહ છે અને એક્સયામ જે છે વોલ્ટેજ છે, એટલે આપણને આઈ છેદમાં વી મળશે. પરંતુ આપણને ખબર છે કે અવરોધનું મૂલ્ય શું છે કે વી છેદમાં આઈ થાય, એટલે આ આલેખનો ધાર શોધીશું એ આપણને શું આપશે 1/r. તો પહેલા આપણે 1/r શોધીશું ધાર શોધીને, ત્યારબાદ આપણે ફરી પાછું એને વ્યસ્ત કરીશું એટલે અવરોધ મળી જશે, અને એ અવરોધ મળે તેનો તમારે ઉપયોગ કરવાનો છે એકમ લંબાઈ અવરોધ શોધવામાં. તો આ અવરોધ જે છે એ તમારો આ કોઇલ જે છે એ કોઇલનો અવરોધ થશે, એટલે કોઇલનો અવરોધ તમે આ ધાર દ્વારા શોધી શકશો, અને એ શોધ્યા બાદ તમારે આર બાય એલ શોધવાનો છે એકમ લંબાઈ રીત અવરોધ. હવે આર જે છે એ તમારો એમકેએસ એકમમાં હોય અથવા એસઆઈ એકમમાં હોય તો તમારે લંબાઈ પણ એસઆઈ એકમ કે એમકેએસ એકમમાં જ લેવી પડે.
એટલે આર બાય એલ લેવા માટે એલ સેન્ટીમીટરમાં નહીં હોવું જોઈએ, એલ તમારે મીટરમાં લેવાનું. અને એકમ બી તમે જોઈ શકશો કે એકમ પણ એ મીટરમાં જ છે. એટલે હવે ફરી પાછા તમે પરિણામમાં જોજો તો પરિણામમાં એવું છે કે આપણે આપેલા તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત અને પ્રવાહ રેખીય રીતે બદલાય છે. મતલબ કે તમે જોઈ શકશો કે આલેખ જે છે એ સુરેખ આવે છે. તો સુરેખ આલેખનો અર્થ એવો કરી શકાય કે સુરેખ આલેખ શું દર્શાવે, રેખીય સંબંધ છે એવું દર્શાવે છે. ત્યારબાદ આપણે જે કીધું કે એકમ નંબરિત અવરોધ શોધવાનો છે. તો એકમ નંબરિત અવરોધ એટલે શું, તો આપણે ધાર દ્વારા જે શોધ્યું, ધારનો વ્યસ એટલે અવરોધ, અને એ અવરોધ છેદમાં આપણે અવલોકન છ, તારની કુલ લંબાઈ 1.12 મીટર, એટલે તમને મળી જશે એકમ નંબરિત અવરોધ. તો મિત્રો આ રીતે આપણો પ્રયોગ 1 થયો, અને આ રીતે આપણે પ્રયોગ 1 માં આશા રાખું કે તમને સમજ પડી હશે.